રાજ્યભર શિયાળે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ. કેટલાક વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતા વધી. ઘઉં, ડુંગળી, શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. આવતીકાલથી બે દિવસ ગુજરાતમાં માવઠાની શક્યતા. માર્ચ મહિનામાં અષાઢ જેવો માહોલ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. ગાજવીજ, તેજ પવન સાથે થશે કમોસમી વરસાદ. આવતીકાલે ગુજરાતના 8 જિલ્લામાં થઈ શકે છે માવઠું. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં માવઠાની શક્યતા. 2 માર્ચે 13 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ છવાયું. 1, 2 અને 3 માર્ચે રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની શક્યતા. હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી. 1 માર્ચે કચ્છના ગાંધીધામ, રાપર અને અબડાસામાં વરસાદની શક્યતા. 2 માર્ચે પણ ગુજરાતના અનેક ભાગમાં વરસાદ થઈ શકે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવી શકે. ગુજરાતમાં 3 થી 6 માર્ચ સુધી ફરી વચ્ચે ઠંડીનો ચમકારો. બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે. રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા. શિવરાત્રીમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી. ગુજરાતના અનેક ભાગોમાં પવન ફૂંકાઈ શકે તેવું અંબાલાલ પટેલનું અનુમાન. કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે. સાબરકાંઠાના ઈડર વિસ્તારમાં ખેડૂતોને રાતા પાણી રોવાનું વારું આવ્યું. મકાઈના પાકમાં સુકારો આવતા ખેડૂતોમાં ચિંતા વધી. કંપનીના એજન્ટોએ મુલાકાત ન લેતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ ઈડર પ્રાંત કચેરી સૂત્રોચ્ચાર સાથે આપ્યું આવેદનપત્ર. જેતપુરના જૂની સાંકળી ગામમાં રેલવે નાળાને લઈને ગ્રામજનોનો વિરોધ. રેલવે તંત્રે નાળો બનાવવાની સાથે ફક્ત એક જ રસ્તો બનાવતા ગ્રામજનો રોષે ભરાયા. રેલવે લાઇનની બંને બાજુ રસ્તો બનાવવા ગ્રામજનોની માંગ. જૂની સાંકળથી નાની પરબડી જતા ખેડૂતોને હાલાકી. અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન કરાતા ગ્રામજનો ઉગ્ર બન્યા. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી કામ ચાલુ નહીં થવા દેવાની ગ્રામજનોની ચીમકી. ભરૂચના ભોલા વિસ્તારમાં 2 આખલાઓ બાખડ્યા. પાર કરેલી કારને નુકસાન પહોંચાડ્યા બાદ આખલાએ ચાલતી પકડી. જાહેરમાં આખલાઓ બાખડતા લોકોનો શ્વાસ અધ્ધર થયો. આખલાના આતંકનો વિડીયો સામે આવ્યો. વડોદરામાં જાહેરમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો વિડીયો વાયરલ થયો. યુવતીએ યુવકની બાઇક પણ રોડ પર ફેંકી દીધી. યુવકને લાફા અને લાતો મારતી યુવતીનો વિડીયો વાયરલ થયો. ઔરંગાબાદના મદ્રેસામાં સુરતમાં કિશોરની અપાઈ તાલિબાની સજા. ઘડિયાળ ચોર્યાની શંકામાં કિશોરને થૂંકી થૂંકીને માર મરાયો. 16 વર્ષના તરુણને અન્ય વિદ્યાર્થીઓને શિક્ષકે માર માર્યાનો વિડીયો વાયરલ થયો. વાલીએ મદ્રેસામાં ફોન કરતા સંચાલકોએ માફી માંગી. સુરતમાં દારૂ પાર્ટીનો વિડીયો થયો વાયરલ. જન્મદિવસની ઉજવણીમાં કરી દારૂ પાર્ટી. વિકાસ રાજપૂત નામના યુવકે દારૂ પાર્ટીનો વિડીયો કર્યો વાયરલ. પોલીસે પાર્ટી કરનારા 9 યુવકોની કરી ધરપકડ. વડોદરામાં બેફામ રિક્ષા ચાલકે 2 વાહનોની અડફેટે લીધા. બાઇક સવાર દંપતિ અને 2 બાળકો રિક્ષાની અડફેટે ચઢ્યા. ભયાવહ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. સ્થાનિકો રિક્ષા ચાલકને જેલ હવાલે કર્યો. ભરૂચમાં જોખમી બોટિંગનો વિડીયો વાયરલ થયો. મુસાફરો લાઇફ જેકેટ અને કોઈપણ પ્રકારની સેફટી વિના બોટની સવારી કરતા જોવા મળ્યા. તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠી. વલસાડનું મલ્ટીલેવલ પાર્કિંગ બન્યું દારૂડિયાઓનો અડ્ડો. 2.62 કરોડના ખર્ચે બનેલા મલ્ટીલેવલ પાર્કિંગમાં રેઢિયાળ વહીવટને કારણે થાય છે દારૂની મહેફિલો. લુખ્ખા તત્વો સામે તંત્ર કડક કાર્યવાહી કરે તેવી શહેરીજનોની માંગ. માંડવી તાલુકાના રેડ ગામના સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો વિરોધ યથાવત. ગામમાં આવેલી 5 સ્ટોન ક્વોરી બંધ કરવા સ્થાનિકોની માંગ. રાજ્યમંત્રી કુંવરજી હડપતિના આદેશનું પાલન ન કરાયું હોવાનો ગ્રામજનોનો આરોપ. કુંવરજી હડપતિની અધ્યક્ષતામાં તપાસ કમિટી બન્યા બાદ પણ હજુ સુધી કોઈ રિપોર્ટ નથી. રાત્રિના સમયે 2 રોકટોક ક્વોરી ચાલતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. રોષે ભરાયેલા લોકોએ ગ્રામસભા બોલાવી ઉગ્ર લડત ચલાવવા રણનીતિ ઘડી. રાજ્યમંત્રી બનાવેલી તપાસ ટીમ 15 દિવસ બાદ ગામમાં પહોંચી અને કોરીને લઈને તપાસ શરૂ કરી. કોરીની ડેપ્થ સહિતની બાબતોની ચકાસણી કરાઈ. લોકોના આરોગ્ય પર અસરને લઈને પણ તપાસ હાથ ધરી. સુરતમાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તપાસ શરૂ કરાઈ. 2 થી 3 દિવસમાં ઉચ્ચ અધિકારીને સોંપાશે અહેવાલ. બ્લાસ્ટના કારણે દિવાલોમાં તિરાડો પડતી હોવાથી સ્થાનિકોએ સ્ટોન ક્વોરીને લઈને વિરોધ કર્યો. સુરતમાં પાણીની લાઇન માટે રોડના ખોદકામને લઈને અનોખો વિરોધ. મહિધરપુરાના ગેલમંડી શ્રેણીમાં સ્થાનિકોએ પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા ન આવ્યાના લાગ્યા બેનર. સ્થાનિકોએ ખોદકામને કારણે પડતી હાલાકીને લઈને વિરોધ કર્યો. સાપુતારામાં ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતા સ્થાનિક લોકોમાં રોષ. નોટિફાઇડ ઓફિસર ચિંતન વૈષ્ણવી કામગીરીથી સ્થાનિકોમાં ઊંધી અસર પડી. બદલી નહીં અટકે તો આંદોલન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી.
વડોદરાના સોનારકુઈ પાસેનું ડિવાઇડર અકસ્માત માટે હોટસ્પોટ બન્યું. ડિવાઇડર સાથે અકસ્માતના કારણે બાઇક ચાલકનું મોત થયું હતું. અકસ્માત નિવારવા માટે પગલાં લેવા કોર્પોરેટરે મનપાની સભામાં રજૂઆત કરી. પાટણ જિલ્લાના સાંતલપુરમાં અગરિયાઓ માંગ પર અડગ 8 દિવસથી ઉપવાસ પર બેઠેલા અગરિયા ઉગ્ર થયા. સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારી બતાવી. મંજૂરી મળશે તો અગરિયાઓ ટ્રેક્ટરમાં મીઠું ભરી કરશે પગપાળા યાત્રા. આડસર વન વિભાગની કચેરીની બહાર અગરિયા ઉપવાસ પર બેઠા. પાટણમાં ખાલશાપીર સોસાયટીના રહીશોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કારની ઉચ્ચારે ચીમકી. રાજકીય પક્ષે વોટ માંગવા આવું નહીંના બેનરો લગાવ્યા. રેલવે ફાટક ઉપર અંડરપાસ બનાવવાની માંગ સાથે રહીશોમાં રોષ. છેલ્લા 2 વર્ષથી સ્થાનિકો કરી રહ્યા છે માંગ. વલસાડમાં આસારામના સમર્થકોએ કલેક્ટર કચેરી આવેદનપત્ર આપ્યું. યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ સમર્થકો પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. સમર્થકોએ સારવાર માટે આસારામની મુક્તિની માંગ કરી. બેટ દ્વારકા માટે બસ સ્ટેશનની મંજૂરી અપાઈ. બેટ દ્વારકાથી દર કલાકે મળશે એસટી બસ. રાજકોટ, અમરેલી, ગાંધીનગર, જામનગર સહિતના વિસ્તારોમાંથી બેટ દ્વારકાના રૂટ ચાલુ કરાયા. જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો. ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો. વેપારીઓ અને શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી. નિયમ ભંગ બદલ દંડાત્મક કાર્યવાહીની ચીમકી ઉચ્ચારાઈ. સુરતના ગલેમંડીમાં મોટી શેરીમાં લોકોમાં રોષ. ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ. પાલિકાએ માત્ર પેચવર્કની કામગીરી કરીને સંતોષ માન્યો. શેરીના લોકોએ પાલિકા પાસે પાકા રસ્તા બનાવવાની માંગ કરી. પાલિકા તંત્રએ ડ્રેનેજ અને પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થયા બાદ પાકો રસ્તો બનાવવાની ખાતરી આપી. વડોદરામાં ઇલેક્ટ્રિક ગીઝર બ્લાસ્ટ થતા એકનું મોત. બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થતા અભિષેક ત્રિવેદી નામના આધેડનું મોત નિપજ્યું. શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ. ખેડાના નડિયાદ આણંદ હાઇવે પર અકસ્માત નોંધાયો. 2 ટ્રક વચ્ચેના અકસ્માતમાં 1 ટ્રક ડ્રાઈવરનું મોત થયું. 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત. મૃતક ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાતા ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો. બનાસકાંઠાના પાલનપુરમાં પારિવારિક કંકાસી ત્રસ્ત દંપતીએ ઝેર ખટખટાવ્યું. ગંભીર હાલતમાં બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન પતિનું મોત. આપઘાત અંગે પાલનપુર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ડીસામાં નશામાં ધૂ ટેન્કર ચાલકે આતંક મચાવ્યું. આખોલ ચાર રસ્તા પાસે ટેન્કર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા. લોકોના જીવ જોખમમાં મૂકનાર ટેન્કર ચાલકને સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કર્યો. જૂનાગઢમાં ટ્રક પલટતા ટ્રકમાં આગ લાગી. ઘટનામાં એકનું મોત થયું. વંથલી રોડ પર ટ્રક પલટ્યો. રાજસ્થાન પાર્સિંગની કોલસા ભરેલી ટ્રકને વંથલી રોડ પર અકસ્માત નડ્યો. બનાસકાંઠાના ડીસામાં મૃતકના નામે લોન પર મોટરસાયકલ લેવાની ઘટના સામે આવી. મૃતકના ઘરે પોસ્ટ મારફતે આરસી બુકાવતા પરિજનોને ઘટનાની જાણ થઈ. મૃતકના પત્નીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. અરવલ્લીના નાપડામાં સરકારી અનાજની ચોરી થઈ. ચોરી કરીને લઈ જવાતું મધ્યાહન ભોજનનું અનાજ ઝડપાયું. સરકારી અનાજ લઈ જનારા ટેમ્પો ચાલકને ગામ લોકોએ ઝડપ્યું. આચાર્યને બોલાવી કાર્યવાહી શરૂ કરાઈ. જૂનાગઢ તોડકાંડના આરોપી દીપ શાહે 600 વધુ એકાઉન્ટની માહિતી આપી હોવાનો ખુલાસો થયો. એટીએસથી બચવા દુબઈ ભાગવાની ફિરાકમાં હતો દીપ શાહ. તરલ ભટ્ટે વેરિફિકેશન માટે લીધી હતી દીપ શાહની મદદ. તરલ ભટ્ટ પકડાઈ જતા દીપ શાહે ફોન તોડી નાખ્યો હતો. ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા દુબઈના ભૂખી બિરજુ શાહે મોકલ્યા હતા રૂપિયા. સટ્ટાના 37 લાખથી વધુ રૂપિયા તરલ ભટ્ટે મેળવ્યા હોવાનો ખુલાસો થયો. ગીર સોમનાથને વેરાવળ બંદર પરથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 2ની ધરપકડ. વેરાવળ ક્રાઇમ બ્રાન્ચે બેડી વિસ્તારમાં રહેતા 2 આરોપીને ઝડપી પાડ્યા. અગાઉ 9 આરોપીઓ સહિત કુલ 11 આરોપીઓ ઝડપાયા. રાજસ્થાનની એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. દાહોદના ઘાવડિયા ચેકપોસ્ટ પર બસનું લગેજ બોક્સ ચેક કરતા 86,688 રૂપિયાનું વિદેશી દારૂ મળી આવ્યો. ઝાલોદ પોલીસે બસના કંડક્ટરની અટકાયત કરી. નવસારીના વાડમાં 6 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો. વેચાણ પર લીધેલી જમીન પર ખેડૂતોએ કબજો કરી લેતા ફરિયાદ નોંધાઈ. ફરિયાદી 2015માં ખરીદેલી જમીન પર 6 લોકોએ કર્યો છે કબજો. સુરેન્દ્રનગરના બાઈસાબ ગઢ ગામની સીમમાં જીવિત હાલતમાં મળ્યું નવજાત બાળક. સ્થાનિકોએ જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું. નવજાત બાળકને ત્યજી દેતા માતા પિતાને શોધવા પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટના અંશવાડમાં 15-20 લોકોના ટોળાએ પિતા પુત્ર પર હુમલો કર્યો. વાડીમાંથી ચાલવાની ના પાડવા જેવી નજીવી બાબતે પિતા પુત્રને માર માર્યાનો આક્ષેપ. ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે જામનગર ખસેડાયા. ધોરાજીમાં હુમલાના કેસમાં 4 આરોપીને 10 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકારાયો. ધોરાજી સેશન કોર્ટે સજા સંભળાવી. 2021માં ફરિયાદીની દુકાનમાં જીવલેણ હથિયારોથી હુમલો કર્યો હતો.
વડોદરામાં ગુમ થયેલ 13 વર્ષીય કિશોરને પોલીસે 24 કલાકમાં શોધી કાઢ્યો. દાદા પાસેથી 300 રૂપિયા માંગતા માતાએ કિશોરને ઠપકો આપ્યો હતો. કિશોરને લાગી આવતા તેને ઘર છોડ્યું હતું. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કિશોરને શોધી કાઢ્યો. હાલોલ સેશન્સ કોર્ટમાં કાર્યવાહીનું ગેરકાયદેસર રેકોર્ડિંગ થતા બબાલ. 2 વકીલો પેન કેમેરા અને મોબાઈલ કેમેરાથી કરી રહ્યા હતા રેકોર્ડિંગ. પટ્ટાવાળાને જાનથી મારી નાખવાની ધમકી આપી બંને વકીલ ફરાર થયા. રેકોર્ડિંગ કરનાર વકીલ સામે નોંધાઈ ફરિયાદ. તાપી સિંગપુરના પશુપાલક નિરીક્ષક કિરણ ચૌધરી લાંચ લેતા ઝડપાયા. એસીબીએ છટકું ગોઠવીને પશુપાલક નિરીક્ષકને ઝડપી પાડ્યા. ફરિયાદીને બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર લેવાના અવેજ પેટી માંગી હતી 10,000ની લાંચ. દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં 2 લોકોએ કર્યો આપઘાત. ખંભાળામાં 21 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઘરે ટૂંપો ખાઈને આપઘાત કર્યો. સલાયામાં 12 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. પોરબંદરમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર. ઓપરેશન સાગર મંથનના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એનસીબી અને નેવીએ બોટમાંથી પકડ્યું હતું ડ્રગ્સ. બોટાદના ગાયનેક ડોક્ટર સાથે 2.32 કરોડની છેતરપિંડી. ડોક્ટરે અમદાવાદની સોલાર એનર્જી કંપનીને સોલાર પ્લાન્ટ નાખવા આપ્યો હતો કોન્ટ્રાક્ટ. એગ્રીમેન્ટ મુજબ કામ ન કરાતા ડોક્ટરને રૂપિયા 2.32 કરોડનું નુકસાન થતા 4 શખ્સો સામે નોંધાઈ ફરિયાદ. સુરતમાં પ્લાસ્ટિકના કચરાની આડમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ. દારૂની 12,000 બોટલ સાથે 2 આરોપીની ધરપકડ. જ્યારે 3 આરોપી વોન્ટેડ જાહેર કરાયા. 12 લાખના દારૂ સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતમાં બાળ લગ્ન સામે પોલીસની કાર્યવાહી. પાંડેસરામાં 34 વર્ષીય યુવક અને 13 વર્ષીય સગીરાના લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. જોકે પોલીસે હજુ બાળ લગ્ન અંગે કોઈ ગુનો નોંધ્યો નથી. સુરતના અલથાણમાં કરિયાણાની દુકાનમાં ચાલતો ગાંજાનો વેપાર ઝડપાયો. પોલીસે ગાંજાનો વેપાર કરતા 2 લોકોની ધરપકડ કરી 7 કિલોથી વધુનો ગાંજો જપ્ત કર્યો. 1 ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. વડોદરામાં 6 કરોડિયા રોડ નજીક આધીની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ. હત્યામાં ઉપયોગ થયેલું ચપ્પુ મૃતદેહ પાસે મળી આવ્યો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. લિસ્ટેડ મહિલા બુટલેગરના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. વિદેશી દારૂના જથ્થા સહિત 38,000નો મુદ્દામાલ જપ્ત. અમદાવાદમાં મોટરસાયકલ પર ચેનચાળા કરનારા યુવક સામે કાર્યવાહી કરાઈ. નિકોલ રિંગ રોડ પરનો વિડીયો વાયરલ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી. સુરતના ખટોદરા વિસ્તારમાં મદદના બહાને મહિલા સાથે દુષ્કર્મ. ઉદય નવસારીવાલા નામના ઈસમે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. પોલીસે જ્વેલર્સ માલિક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી. મહેસાણામાં નર્મદા થ્રેસર ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા 1.40 લાખના મુદ્દામાલની ચોરી. સીસીટીવી ચેક કરતા અજાણ્યા 2 ચોર ચોરી કરતા જોવા મળ્યા. રોકડ રકમ, મોબાઈલ, એપલનું ઇયરબડ મળી 1.40 લાખના મુદ્દામાલની ચોરીની પોલીસ ફરિયાદ. અમદાવાદમાં સગ્ગો પિતા હેવાન બન્યો. 5 માસની દીકરીએ રડવાનું બંધ ન કરતા પિતાએ ગળું દબાવીને હત્યા કરી નાખી. હોસ્પિટલ ગયેલી માતાને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તડામાર તૈયારીઓ. આઈકે જાડેજાને પ્રદેશ સંયોજકની જવાબદારી સોંપાઈ. જગદીશ પટેલ, પ્રદીપ પરમાર, ભરત આર્ય અને જયસિંહ ચૌહાણની સંયોજક પદે નિયુક્તિ કરાઈ. સાવડેરી માટે ભાજપે જાહેર કર્યા મેન્ડેટ. ખેડ બ્રહ્માથી પૂર્વ ડિરેક્ટર રામાભાઈ વડાલીથી ઋતુરાજ અને ઈડરથી અશોક પટેલને મેન્ડેટ અપાયા. એક પણ ઠાકોર ક્ષત્રિય સમાજનો ઉમેદવારને મેન્ડેટ નહીં. સાબરડેરી માટે 14 ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કરતા કડવા પાટીદાર અને ચૌધરી પટેલનો દબદબો જોવા મળ્યો. અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર અને સાબરકાંઠા બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ પણ મેન્ડેટ લિસ્ટમાં બાકાત રહ્યા. જોયતા પટેલના ભાજપમાં પ્રવેશ મામલે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આપ્યું નિવેદન. કહ્યું કે વારાણસીમાં બનાસ ડેરીના કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીમાં જોયતાભાઈએ કોંગ્રેસ છોડવાનું નક્કી કર્યું હતું. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને મેરેથોન બેઠકનો દોર શરૂ. પ્રદેશ કોંગ્રેસના મોટા નેતાઓની રણનીતિ તૈયાર. 7-10 માર્ચ સુધી યાત્રા ગુજરાતના 8 જિલ્લામાં ફરશે. અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને કોર્નર બેઠક, ગ્રુપ બેઠક અને સભાઓ કરશે રાહુલ ગાંધી. લોકસભા ચૂંટણી પહેલા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ. આંતરિક અખવાદને લઈને દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું. છેલ્લા 2 વર્ષથી પ્રમુખ પદે રહેલા ઈશ્વર પરમારે વારંવાર વિરોધને લઈને રાજીનામું આપ્યું. રાહુલ ગાંધીની યાત્રા 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે. યાત્રા 14 લોકસભા બેઠકમાંથી પસાર થશે. યાત્રામાં આપના બંને ઉમેદવારો પણ રાહુલ ગાંધીની સાથે રહી શકે.
प्रदेश कांग्रेस प्रभारी मुकुल वासनिक गुजरात प्रवासी राहुल गांधी की भारत जोड़ो यात्रा की तैयारी में बैठक योजी यात्रा रूट सहित बाबतों पर चर्चा कर यात्रा की जवाबदारी सौंपाई। मनीष दोषी रोहन गुप्ता सहित कांग्रेस मीडिया सेल सभ्य हाजिर रहा। सरकारी कर्मचारियों ने गुजरात सरकार की मोटी भेट मोंघवारी भत्ता में जुलाई 2023 थी 4% वधारो जाहिर कर्यो। 8 महीना एरियर्स 3 हप्ता में पगार साथ चुकवाशे। 4.63 लाख पेंशन धारकों ने मळशे लाभ। राज्य में विविध इजनेरी सरकारी कॉलेजों में वर्ग 1, 2, 3 में अंदाजे 60% जगह खाली। वहीवटी कारणोंसर जगह खाली होवानो राज्य सरकार नो स्वीकार। सुरेन्द्रनगर दूधरेज वढ़वाण संयुक्त नगरपालिका की बजेट बैठक योजाई। कुल 237.71 करोड़ रूपया विकास कामों ने सर्वानुमते बहाली आपी। राज्य सरकार ने विविध ग्रांट में 157.72 करोड़ विकास कामों अंगे चर्चा विचारणा करी। कृषि मंत्री राघवजी पटेल ने हॉस्पिटल में रजा अपाई। राघवजी स्वस्थ थता राजकोट की सीनर्जी हॉस्पिटल में अपाई रजा। कृषि मंत्री ने ब्रेन स्ट्रोक आता 11मीए कराया हता दाखल। गीर सोमनाथ में वीर सावरकर तरण स्पर्धा प्रारंभ थयो। वेरावल तालुकाना आदरी और जूनागढ़ जिला चोरवाड़ बीच की तरण स्पर्धा प्रारंभ करायो। गुजरात सहित केरल महाराष्ट्र और पश्चिम बंगाल 37 स्पर्धकों भाग लीधो। यात्राधाम डाकोर मंदिर में 252मो भव्य पाटोत्सव उजवायो। मंगला आरती पंचामृत स्नान सहित कार्यक्रमों योजाया। भक्तों अविरत प्रवास साथ जय रणछोड़ना नाद थी मंदिर परिसर गूंजी उठ्यो। जूनागढ़ में शिवरात्रि नो मेड़ो बन्यो डिजिटल। तंत्र द्वारा क्यूआर कोड वाला होर्डिंग्स लगावाया। यात्रिको क्यूआर कोड स्कैन करीनी मेड़ाना रूट सहित तमाम माहिती जाणी शकशे। મહેસાણાના ગાંધીનગર લિંક રોડ નજીક પોલીસ કર્મીએ ખાડા પૂર્યા। ખાડાને કારણે વાહન ચાલક પટકાતા હાજર પોલીસ કર્મીએ પૂર્યા ખાડા। મહેસાણા એ ડિવિઝન પોલીસ કર્મીઓની કામગીરીને બિરદાવી। સુરતના કતારગામમાં જાનૈયાઓએ ફટાકડાનો કચરો વાળી લોકોને સંદેશ આપ્યો। કતારગામ આબા તલાવડી રોડ પર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો। જાનૈયાઓની કામગીરી સુરતના મેયરે પણ વખાણી હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી। रिलायंस इंडस्ट्रीज चेयरमैन मुकेश अंबाणी मोटा पुत्र आकाश अंबाणी जामनगर पहुंचा। भाई अनंत अंबाणी ने राधिका मर्चेंट प्री वेडिंग सेरेमनी में शामिल थवा जामनगर पहुंचा आकाश अंबाणी। अनंत राधिका प्री वेडिंग जामनगर आई ग्लोबल सिंगर रेहाना की टीम। गुजराती अंदाज में करायो भव्य स्वागत। इंटरनेशनल गेस्ट अनंत अंबाणी प्री वेडिंग फंक्शन में लगवाशे चार्चांद। रेहाना से लेने जादूगर डेविड करते परफॉर्म। फिल्म अभिनेता सलमान खान जामनगर पहुंचा। अनंत अंबाणी की प्री वेडिंग सेरेमनी में भाग लेवा जामनगर पहुंचा सलमान। जामनगर एयरपोर्ट पर जोवा मळ्या सलमान खान। जामनगर में अनंत अंबाणी की प्री वेडिंग सेरेमनी ने लईने अर्जुन कपूर सहित बॉलीवुड सितारों आगमन। 1-3 मार्च सुधी प्री वेडिंग सेरेमनी ने लईने एयरपोर्ट पर वीआईपी मेहमानों की अवर जवर वधी। जामनगर एरपोर्ट ऑथोरिटी जश्न माटे तैयार। जामनगर में 55 फ्लाइट की मूवमेंट जोवा मळशे। आती काले सौथी वधारे 130 जेटली फ्लाइट आवशे जामनगर। 200 इंटरनेशनल फ्लाइट की मूवमेंट जोवा मळशे जामनगर। रिलायंस ग्रुपना कोर्पोरेट अफेर्स डायरेक्टर परिमल नथवाणी परिवारजनों पहुंचा जामनगर एरपोर्ट पर। परिमल नथवाणी परिवारजनों भव्य स्वागत करायु। फिल्म अभिनेता रणवीर कपूर और आलिया भट्ट पहुंचा जामनगर। अंबाणी परिवार ने त्या प्री वेडिंग फंक्शन में मेहमान बनशे। अनंत अंबाणी और राधिका प्री वेडिंग फंक्शन पहला जामनगर एयरपोर्ट देश विदेश सेलिब्रिटी धमधम्यो। प्री वेडिंग समारोह में आवनारा मेहमानों ने एयरपोर्ट थी रिसीव करवा मोंगी दाट कार राखवामां आवी। रोल्स रॉयल्स बीएमडब्ल्यू मर्सिडीज जेवी कार नो काफलो तैनात करायो। कार पर जोवा मळी वंतारा प्रोजेक्ट नी थीम। बॉलीवुड ना किंग खान शाहरुख नो परिवार पहुंचो जामनगर। आर्यन खान सुहाना खान गौरी खान पर जामनगर एयरपोर्ट पर जोवा मळ्या। अनंत अंबाणी नी प्री वेडिंग सेरेमनी में हाजरी आपशे। इंटरनेशनल कक्षा ना प्री वेडिंग ने लेने जामनगर में युवानों में उत्साह नो माहौल। देश विदेश से आता मेहमानों ने फिल्म स्टार ने जोवा शहरीजनों आतुर। युवाओं ने कह्यु अंबाणी परिवार गुजराती होवानु गर्व अपाव्यु। जामनगर अग्रणी व्यापारी विपुलभाई कोटक नु मोटू निवेदन। कहू रिलायंस जामनगर ने ऑयल सीटी की ओळख अपावी हती। हवे जामनगर ने वधु एक नवी ओळख मळी। लोको डेस्टिनेशन वेडिंग माटे हवे जामनगर आवशे। जामनगर में अनंत अंबाणी भव्य प्री वेडिंग समारोह ने लईने रोजगार क्षेत्र नवी आशा। अग्रणी बिल्डर अनिल वारतोरियाए जामनगर में रोजगारी की नवी तक खुलवानी आशा करी व्यक्त। देश विदेश में हस्तियों आता विश्व फलक पर जामनगर नाम झड़क्यू।
આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રી વેડિંગ જામનગરમાં યોજાતા લોકોને રોજગારી મળી. આવનારા સમયમાં લોકો ઘર આંગણે પ્રી વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે આવતા થશે. હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો પ્રી વેડિંગ માટે વ્યવસ્થા કરે તેવી અંબાણી પરિવારે રાહ ચિંધી. ગાંધીનગરમાં વિધાનસભા ઓડિટોરિયમ હોલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંતર્ગત નાટક રજૂ કરાયું. ઓનલાઈન ફ્રોડથી બચવાને લઈને નાટકની પ્રસ્તુતિ કરાઈ. ગૃહ રાજ્યમંત્રી સહિત તમામ ધારાસભ્યોએ પ્રસ્તુતિ નિહાળી. દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં યોજાશે બોન્સાઈ શો. 200 વર્ષ જૂના પ્લાન્ટ્સનું પણ થશે કુંડામાં પ્રદર્શન. જાપાનીઝ ઝેન ગાર્ડનની થીમ પર દેશમાં પ્રથમવાર બોન્સાઈ વૃક્ષની પ્રદર્શની જોવા મળશે. અમદાવાદની નામદેવ વિદ્યાલયની સ્થાપનાને 53 વર્ષ પૂર્ણ થતા કલ્ચરલ એક્ટિવિટીનું આયોજન કરાયું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ અનવા પરફોર્મન્સ રજૂ કર્યા. અમદાવાદમાં કેન્સર સર્વાઇવ્સનો ફેશન શો યોજાયો. અમોર ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નારાયણ હોસ્પિટલમાં ફેશન શોનું આયોજન કર્યું. કેન્સરના દર્દીઓનું મનોબળ વધારવા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મુહિમ બાળકોને કુપોષણ સામે લડવાના પ્રયાસ અંતર્ગત યોજાયો કાર્યક્રમ. સ્મૃતિ ઇરાની માઇક્રોસોફ્ટ કંપનીના સહસંસ્થાપક બિલ ગેટ્સ રહ્યા ઉપસ્થિત. સ્મૃતિ ઇરાની અને બિલ ગેટ્સે ખોરાક એટલાસ નામનું પુસ્તક લોન્ચ કર્યું. પુસ્તકમાં ભારતીય ખોરાક પોષણ વિવિધતાની ધરોહર વાર્તા અને કાર્ટૂનની સકારાત્મક પરિવર્તનનો પ્રયાસ કરાયો. બાળકોમાં સ્વસ્થ દિનચર્યા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો.